આમાં શું છે, ધંધામાં ને એમાં ધ્યાન ન હોય, થોડોક બીજે રસ્તા સડી ગયા હોય તોય એવું થાય, બાકી બીજું કાંઈ ન થાય. આવક કરતાં જ આવક વધારે થઈ ગઈ હોય. અરે ના ના મનસુખભાઈ, એવી કોઈ વસ્તુ ને કાંઈ નથી. મેં 8-9 જણા એની થઈ કે નહીં, નાના મોટા એ બધા એવી છે કે ધંધો મારે એટલો બધો રાગે હતો, એની કોઈ ખામી જ નહીં. હું તો તમારી પાસે ભાઈ જેવડો પરિવાર હોય ને, અટણ અમારા ઘરમાં અમે બે જણા જ હતા, એના મેં 4 છોકરા છે, એના 4 છોકરામાંથી અટણ તમે બે વહુ આવ્યું, અટણ અમે 7-8 જણા થઈ ગયા. તો એ પ્રમાણે ખાવા જોઈએ, એ પ્રમાણે રહેવા જોઈએ, તો એ પૈસા જોઈ નહીં, પછી એ પ્રમાણે આવક છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર રાજકોટથી એક યુવકનો ફોન આવે છે. જેની અંદર મિત્રો આ યુવક જે છે એને ઘરમાં આર્થિક રીતે કેટલીક સમસ્યા હોય. આ પહેલા મિત્રો આ યુવકનું ઘર છે સારી રીતે ચાલતું હતું, તેને પૈસામાં પણ ખૂબ સારી આવક થતી હતી. તે બાબતે મિત્રો તે મનસુખભાઈ રાઠોડને સમાધાન માટે ફોન કરે છે અને આ જે સમસ્યા તેની સાથે થઈ રહી છે એનો ઉપાય માંગી રહ્યો છે. જેમ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ આ વ્યક્તિને કેટલીક એવી સલાહ આપે છે જે સાંભળીને વ્યક્તિ પણ ખુશ થઈ જાય છે અને એના જીવનમાં પણ આનંદ થાય તેવી વાત તે કરી રહ્યા છે. તો મિત્રો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે આ વ્યક્તિને શું સલાહ આપી છે અને એને કેવી રીતે સમજાવે છે કે જેનાથી તેની સમસ્યાઓ અડધી તો રેકોર્ડિંગ દરમિયાન જ ઓછી થઈ જાય છે. તમે સાંભળશો મિત્રો તો તમને પણ ખૂબ જ મજા આવશે. બની શકે મિત્રો આ વ્યક્તિ જેવી સમસ્યા તમારા જીવનમાં પણ હોય અને મનસુખભાઈ રાઠોડના આ ઉપાયથી તમારી સમસ્યાઓનું પણ સમાધાન તમને મળી જાય. તો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને આ વ્યક્તિ માટે બે શબ્દો તમે પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવો. હવે હું તમને એમ કહું છું એક મારો તમને બે જણ ખાલી પ્રશ્ન પૂછવા છે, મને એના ઉત્તર આપજો. પણ અત્યારે ખાલી પ્રશ્ન હોય તો અટણ જવાબ નથી ભાઈ, હું અત્યારે એક થોડો મારા મહેમાન છે હું એમાં કાર્યક્રમમાં બેઠો છું. એવું છે? હા, આપણે શેના માટેના પ્રશ્ન છે? એટલે પ્રશ્ન એટલે એવો ખાલી એવો છે કે 2017 ચાલુ હતું ને આપણા સોળમાં, એ વખતે મારે બધું બહુ સારું હતું. પછી 2017 પછીનું નબળું પડી ગયું, નબળું પડી ગયું તો આજની તારીખ સુધીમાં. એટલે મારે એમાં દેવમાં જવું કે ફિકરોમાં જવું કે શેમાં જવું એ મને તપવો નથી પડતો. મારી પાસે ટેમ આઈસર છે, 17 ફૂટનું આઈસર છે અને ધંધા બાબતે કોઈ વસ્તુ કાંઈ હાલતું નથી. ધંધો મારે એટલો બધો રાગે હતો, એની કોઈ ખામી જ નહીં. જેવડો પરિવાર હોય ને, અટણ અમારા ઘરમાં અમે બે જણા જ હતા, એના અમે 4 છોકરા છે, એના 4 છોકરા માંથી અટણ તમે બે વહુ આવ્યું, અટણ અમે 7-8 જણા થઈ ગયા. તો એ પ્રમાણે ખાવા જોઈએ, એ પ્રમાણે રહેવા જોઈએ, તો એ પૈસા જોઈ નહીં, પછી એ પ્રમાણે આવક છે નથી. એટલે તો એ તો વાત કરો, આવક ઓછી હોય એમાં દેવ શું કરે, ફિતરું શું કરી દે. ધંધો વધારે હું મારી ખેતી એટલે કરું છું. ટેમ તમારી બાજુમાં જે હાંડવૈયા ગામ છે ને, હાંડવૈયા બાજુમાં એ ગામ વાળા ને પૂછ્યું કે મારો ટેમ્પો એ દરબારો ની વેલ્યુમાં એટલો હાલતો, એની બદલે હાવ ઢબડી ક્યો થઈ ગયો, એમ મારું કહેવાનું છે, બીજું કઈ કહેવાનું નથી. આખી વાત સમજતા નથી. એ તો આપડે કદાચ આપડે શું હોય કે આપડે સંબંધ થી આ બધું હાલતો હોય, ધંધો છે ને સંબંધ ઉપર હાલે, આપડો સ્વભાવ ખરાબ હોય તોય નું હાલે. આપડે બધી આ બધી વસ્તુ એવી છે, સંબંધી માથે હારા માણસો ના સંઘ ઉપર હાલે, એવા માણે નો સંઘ થઈ જાય તો ધંધો બંધ થઈ જાય ને આપડે ભો ભેગા થઈ જાય. નકર મારી બાજુમાં અલંગ ગામ છે, આપણે અલંગ છીપ કપાય કે નહીં, એ અલંગમાં મારો એટલો બધો ધંધો હતો, મારી ગાડી એક દિવસ ન પડતી રહે, ગમ્યાનું ધ્યાન પડે, અહીંયા ભાડું હતું ને એટલું ભાડું બનતું. એટલે 2017 પછી છોકરાના લગ્ન કર્યા કે નહીં, છોકરાના લગ્ન કર્યા પછી મને હાવ ધબડી ક્યાં બોલી ગયો એમ કહેવાનું છે મારું. હા, એ પછી વપરાશ વધારે થતો હોય ને આવક ઓછી હોય એટલે પછી ડૂબતું જાય. તમે અટણ આપણા ઘરે મારી વાર સાંભળો, રોજ નો 200-300 રૂપિયા 500 રૂપિયા જ આવક છે અને 1500 ની આવક હોય તો દેખાય. હવે તમે 500 ની 700 ની જ આવક છે ને, 500 ની જ આવક હોય તો રોજ 200 તૂટતા જાય. તમે એ હિસાબ કરો મહિના ની આખું ઘરમાં કેટલા જણા કમાય છે ને કેટલી જ આવક છે એનો હિસાબ કરી લો. હું તમને કહું છું, આ તો બધા આખું ઘર કામે ચડી જાવ એટલે હમણાં પૈસા આવવા મળશે. આખું એમ એટલે અરે હું મનસુખભાઈ હું એમ કહું છું, અત્યારે મેં ભાગવું રાખું છે ને, આખું ઘર એમ દઈ રહ્યા છે, રળી ભાગવું રાખો છો ને, એ સિઝન માં પૈસા આવે, એ રોજ નો આવે. તો બીજો તમારે પછી આ લગ્ન તો જાવક હોય, ખેતી ની અંદર અત્યારે છે ને જાવક હોય, અટણ ખાતર નાખો, ખાતર ના પૈસા દેવા પડે, દવા ના પૈસા દેવા પડે, અને કપા ઉતરે કઈ બિલ આવે. હા હા, ક્યાં લગ્ન કે છે
તમે પેલા ઈ વિચારી લ્યો કે આપડે ઘરે કેટલા માણસો છે ને કેટલી જાવક છે, રોજ બધાને છોકરાની સડીઓ લ્યો, છોકરાના બધાને લુગડા લ્યો, રોજ આ જાવક છે, પણ પછી આવક કેટલી છે ઈ પાછું જો. ડાકલા રાખવા આપડે પિતૃ નારાયણ ફલાણા, તમારી મેટર થઈ ગઈ એમાં હું તમને ના ન પાડું. ઈ તમારી પોતાની શ્રદ્ધા હોય, પોતાની જે કઈ વિશ્વાસ છે એની અંદર અમે કામ નથી કરી શકતા, ઈ અમારો વિષય નથી. અમારો વિષય ઈ છે તમે તમે તમારા મગજથી વિચારો કે ભાઈ આપણા ઘરે આવક કેટલી છે, ઘરમાં કેટલા સભ્યો છે, કેટલા જણા કમાવશે ને કેટલા ઘરે બેઠા ખાવા વાળા છે, એટલે વાત પતી ગઈ. ના ઈ તો વાત બરોબર છે. હા તમારો વિચાર તમારો ચોખ્ખો છે. ના ના ઈ તો વાત બરોબર છે. ભાઈ દેવ નડે છે, દેવ નડતા નથી, આખું ઘર કામે ચડી જાવ એટલે રૂપિયા રોજ ની 2,000-3,000 ની આવક હોય એટલે પિતૃ બધા છેટા ભાગી જાય. ના 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 વાત હશે ભાઈ, તો ભાઈ તો પાકું છે. ઘરે બેઠો બેઠો દાણા સૂચા કરશો તો ઘરે દાણા ખાવાના છે નહીં રે. જુવાન કામ કરવું જોઈએ એટલે તમારું ઘર ડૂબશે નહીં, બાકી આખું ઘર આટીએ પગ ચડાઈ દેજો, ભૂખે મરજો, ભજનો કહેતા નહીં. તમારી મેતલ તમારી વાત એ હોય 100% ની હાંસી વાત છે, હું માનું છું તેની કહેવાય એ વાત હોય 100% ની હાંસી છે, એમાં એમાં કઈ ઘટે એમ જ નહીં. એ વાત એ હાંસી છે કે તમે કામે ચડી જાવ, ધંધે ચડી જાવ ને તમે સાથે તમે કેમ 500 ની આવક હોય ને તમે એમાંથી શરૂ કરી દેવી પડે ટૂંકમાં. પછી આપણે ઊંધા કપડે પડે પાઠ નાખી નાખીને પૂછીએ કે હાલ મારી હાલ શું દુઃખ હતું અને મારી ક્યાંય દેવ નડે, એ કઈ દેવ નડતી નથી, રૂપિયા નડે, રૂપિયા હોય એટલે કઈ વાંધો નથી નથી આવતો. ના 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 એ તો પાકો તમારી મનસુખભાઈ એ, એટલે ખાલી મેં તમારી પાસે આ તો ખાલી જાણવા માટે, હું કોઈ મનસુખભાઈ ને તમારા વિડીયા આમ તો હું જોયા કરું ને, હા 10 વાગ્યાથી વિડીયા જોઉં તમારા બધા, એટલે મનસુખભાઈ બોલો. અંધશ્રદ્ધા છે. પછી ગાયક ના તમારી પાસે પૈસા નથી ને હમણાં કોક ભુવાન તેડીએ છો 5,000 ઈ લે, અલમારી મારે તમારા જે દેવ નું ખૂચતું કરવાનું 5,000 દેવા દો, એટલે ગાયક ને એમાં પૂછે મરજો, નહીં હોય દીવડાય ઉસી ના કરે ની ના દેવો એટલે વધારે ડૂકી જાઓ. એ તો પાકું છે, તો હોય 100% ની વાત છે. તમે જે કીધું ને એ પ્રશ્ન આવવાનો છે, ઉછી ના કરીને બાકી દેવાનું, એ તો ઈદ પ્રશ્ન આવવાનો છે. તમે ભાઈના દાખલા બેહાડજો ને, પછી એમાં રાવણ દેવ પૂછજો તમે દાખલા વગાડવાનું કેટલા લેવો, એટલે પછી 3,000 ઈ કે 5,000-10,000 સાઉન્ડ સિસ્ટમ વાળો કે, પછી 10,000 રૂપિયા દાણા જોવા વાળા ને લે, એટલે રૂપિયા 5,000 માં ઉતરી જાવ, ઈ 5,000 બગાડજો એટલે પછી તમારો વેમ નીકળી જાય, કેમ કે તમે નીમજી ભાઈ દેવનું ખૂચતું કર્યું. મનસુખભાઈ ને પૂછું અને વાત તમારે વિડીયા જોઉં ને એમાં હું અંતર માંથી હું તો હાવ માનતો જ નથી, હું નીકળી ગયેલો માણસ છું હાવ, પણ છતાં મનસુખભાઈ ચર્ચા કરી. બસ બસ, એટલે તમે છે ને ભાઈ આખું ઘર હિસાબ કરીને આખા ઘર ને છોકરા ને બધા બધા 500-500 1,000-1,000 કમાવાની સાઠ રાખો, એટલે તમારા ઘરે દેવ નડતા બંધ થઈ જાય એ તમને છોકો હિસાબ કહું છું, અને એક મહિના પછી ફોન કરજો જો તમારા ઘરે નડતા હોય મને કહેજો. ના 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 એક 110% તમારી વાત હશે, જે શબ્દ જે બોલ્યા ને એ હોના છે, કઈ ઘટે નહીં. આખું ઘર એ વિચારો કે આપણે જેટલું કરી છીએ એટલું કમાવો. બાકી કમાવાનું બંધ કરશો ને આખું ઘર વાટીએ પગ ચડાઈ બેસજો ભાઈ, બધા બધા દેવ તમારા ઘરે ઘા કરશે. ના 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 એ દેવ પોસું પડી જાય, કારણ કે પૈસા નથી, જેને ઘરે પૈસા નથી એને ઘરે દેવ પાટા મારે. ના ના એ તમે જે પ્રશ્ન કર્યો ને મને એ બહુ મને ગોઠવો, અને ખરેખર તમારી વાત સાચી છે ભાઈ, વટે માં કઈ ઘટે નહીં મિત્ર. પાછું હવે ભૂવા સોરાવો, દાણા સોરાવો, હવે જોથીડા તેડાવો, તમારે જીને તેડાવો તેડાવો, મનસુ ગોવિંદ જે જો જોઈ દે ને એમાં કઈ ઘટે નહીં, આવો છો કોઈ જોતું જ નથી, શોખે શોખો છો. નહીં મનસુખભાઈ, મનસુખભાઈ તમારો મેં વિડીયો જોઈ ને એટલે જ મેં પ્રશ્ન, તમારો જે સવાલ છે ને તેની અહીંયા કેવા છે વિડીયો નડતા હોય છે ને એને ઘરે કામ નહીં કરતા, એને ઘરે દેવ નડતા હોય. ના ના હશે વાત હશે, એના ઘરે આખું ઘર કમા હોય ને એને ઘરે પૂછજો કે તમારા ઘરે દેવ નડે છે એટલે વહેલા ઉઠીને કામ સડી જાય, એની દેવની ખબર જ નથી. ના એ તો પાકું 110% તમારી ગેરંટી મારીને તમારે કહો છો, એ મને તમારા મગજમાં દે છે એ વાત સાચી વાત છે, હોય 100% તમે હશે વાત છે. દેવગતિમાં ઘલાણી હોય તો બાયું છે, ક્રાંતિ આવ્યા વગેરે.
એટલે અમુક અમુક હું જોઉં નથી, એટલે મને એમ થાય મનસુખભાઈ તમારે અને તમારી વાત મને અમુક અમુક મગજમાં ધૂન નીકળતી નથી. મનસુખભાઈ કે નહીં હોય 100% ની વાત સાચી છે. હાસી માની લ્યો ને, એ દુખી જ નથી થવાના, એટલા નથી મહિના ની બધા હજી દુખી છે બચારા. ભૂવા ફરાણા ગોતી એવા ને એના ઘેરે ડાકલા વગડે એવા. હવે જે ભૂવો તેડી આવો એની છોકરીઓ રિયામણ હતી એ તો એને પૂછ્યું નહીં, નગર છે જોવા આવે ને એને પેલા એ પૂછાય કે ભૂવાજી એ તો બધું ઠીક, તમારા ઘેરે જ કઈ વાંધો નથી, એ તો પેલા દાણા જોયા કે નહીં. ના 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 હશે વાસે વાસે હવે બોલ જોવા આવ્યો એના ઘેરે સુખ જ નહીં એ પેલા જોવ. ના 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 બરોબર છે. એટલે છે જ્યોતિષ જોવા આવ્યો એના ઘરે સુખ છે કે નહીં, એના ઘરે કઈ વાંધો છે કે નહીં, એની છોકરી રિહામણ હતી કે નહીં, એના ઘરે આવક છે કે નહીં, એના ઘરે ઈ ધંધો કરે છે, તમારા ઘરે 5,000 લઈ જાય એનું હાલે. એની બાયુ એના છોકરા કેમ કઈ ઉડે ભૂવો એટલે ઓલી એની બાયુ રાઈડું નથી ચડી. હું કામ એને ખબર છે કે આ જે કરતો હોય દાણા જોઈ જે કરે રૂપિયા લેવા છે. ના 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 વાસે હાજે વાત મનસુખભાઈ બહુ તમારી બહુ તમારી શોખી ને તમારી વાત છે ને એ બધી મને એક મને તમારી વાત ગોઠી ને એટલે તમને મેં ફોન કર્યો મનસુખભાઈ. એવું છે ભાઈ એમાં પડશો એટલે તમે તમે આખું ઘર કામ કરવાનું ચાલુ કરી દો અને પૈસા બનાવવાનું ચાલુ કરી દો. ઈ પ્રમાણે હું તમને કરીને મહિના પછી તમને પાછો હું ફોન કરી મનસુખ. તમે આખું ઘર કામે સડી જાવ જો તમારા ઘરે દેવી મેરે મેરે પિતૃ બધા ભાગી ન જાય તો મને ફોન કરજો વ્યાજ જાય. ના 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 હાશી હાશી વાત હાશી વાત અને નથી નડતા એ તો પાકું છે 110% આપણે. જેના ઘરે જેની બાયુ ઉઠિયાણ છે જેની તમને કોઈ છોકરી ઉઠાણી છે જેને ઘરે કામ ધંધો કરતા નથી ભૂંડાઈને બીજા રસ્તા સીડ્યા છે એને ઘરે દેવ દેવ્યું નડે પિતૃ નડે. તમે ભૂત ભૂવામાં પડોમાં માતાજી બધે રસ્તામાં કીધા કે તમે ભૂવા ભૂપણ માં પડોમાં તમે તમારું કામ કરો કોઈ નડશે નહીં તમને. ના 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 હશે ખરેખર ખરેખર બહુ વાત હશે બહુ ના નામે ભૂવેના ઘર હાજા કરવા હાટું થઈને આવડા મથક આપડે એમાં પડ્યા નહીં. મનસુખભાઈ ફોન કરી કઈ વાંધો નહીં તમે ચર્ચા કરી તમારે જો કદાચ તમારી ઈચ્છા હોય અંધશ્રદ્ધા બાબતમાં.